કે ઉપવાસની અંદર વધારે ફરાળ કરી લે। આ ઉપરાંત એક મહત્વની બાબત છે કસરતમાં ઉમેરો કરવો, જેની આપણે અગાઉ ચર્ચા કરી। જાત સાથેની વાતચીતનું નિયમન, હું કરી શકીશ, હું મારો નિયમ નહીં તોડું, એ પ્રકારની જો પોઝિટિવ થિંકિંગ હોય અને જાત સાથેનું વાતચીત હોય તો એની અંદર આપણે વજનનું નિયમન કરી શકીએ છીએ। ખૂબ જરૂરી છે સામાજિક સમર્થન, કુટુંબના સભ્યો, મિત્રો તથા જેની સાથે આપણે નોકરી કરીએ છીએ, ભણી રહ્યા છીએ, તે લોકોનું સમર્થન હોય તો વ્યક્તિ બહુ આસાનીથી વજનનું નિયંત્રણ કરી શકે છે। અને છેલ્લો મુદ્દો છે પુનઃ ઉથલાને અટકાવો, એટલે કે એકવાર વજન ઉતાર્યા પછી પુનઃ ઉથલો મારતો હોય છે તો એ સમયે પણ એને અટકાવો, એના માટેના વિવિધ કાર્યક્રમો કરવા જરૂરી છે। તો આ આપણે ચાર મહત્વના મુદ્દાની વાત કરી, જે હતા આપણા હેલ્થ એન્હેન્સિંગ બિહેવિયર। અમારી આશા છે કે આ મુદ્દાની અંદર ઘણા બધા એવા મહત્વના કોન્સેપ્ટ છે જે ક્લિયર થયા હશે। બાયસેગ સ્ટુડિયો ઉપરથી પ્રસારિત થતા સંધાન કાર્યક્રમ અંતર્ગત આજની આ વ્યાખ્યાનમાળામાં હું અને ગઢવી સાહેબ આપનો આભાર માનીએ છીએ। થેન્ક યુ। થેન્ક યુ। Sabdham, All Gujarat Integrated Classroom, Satellite na madhyam thi jodti kadi, etle Sandhan.